અત્યારે મારા પર ચોકડીએ છું અને રિક્ષામાં મુસાફરી કરી રહી છું. હું જેમની રિક્ષામાં મુસાફરી કરી રહી છું, દેટ ઇઝ અલ્લા રખા ખાન. કાકા, આપણે તમે અહીંયા જ રિક્ષા ઉભી રાખજો, આપણે ચા પીતા પીતા વાત કરીએ. હું તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સંભળાવવા જઈ રહી છું. એ ભાઈની જેમના રિક્ષામાં આજથી 2 કે 3 દિવસ પહેલા એક કપલ જે છે એનું પર્સ ભૂલી ગયેલું હતું અને એ પર્સમાં ઓલમોસ્ટ 70,000 રૂપિયા રોકડા હતા અને સાથે હતા 11 તોલા સોનું અને આ બધું જ ભૂલી એ જતા રહ્યા હતા. અંકલને પાછળથી ખબર પડી અને આ અંકલ જે છે જેમની સાથે હું અત્યારે છું, અલ્લા રખા ભાઈ, એ કાકા સાથે હું અત્યારે છું અને એમની સ્ટોરી હું તમને સંભળાવવા જઈ રહી. યસ કાકા, આપણે અહીંયા ચા પીતા પીતા તમને હું તમને સંભળાવું કે ખરેખર કેટલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. હી ઇઝ ધી વન, આ અલ્લા રખા ભાઈ છે. કાકા તમને બધા જોઈ રહ્યા છે, એમને હાઈ કહી દો. સો યસ, એમની રિક્ષામાં આજથી થોડા દિવસ પહેલા જે પૈસા ભરેલું બેગ અને સાથે સોનાના દાગીના એ અંકલને મળેલું અને કઈ રીતે એમને પાછું દઈ આવ્યા એ સ્ટોરી હું તમને સંભળાવવા જઈ રહી છું. યસ કાકા, સો ક્યારે ખબર પડી તમને કે તમારા રિક્ષામાં કોઈ બેગ ભૂલીને જતું રહ્યું છે? બેટા, હું રાતના સમયે રિક્ષા ચલાવું છું અને રાતના 9:30 થી 9:45 ની વચ્ચે માધાપર ચોકડીથી સુરેન્દ્રનગરના જગદીશભાઈ અને તેમના પત્ની મારી રિક્ષામાં બેઠા. બરોબર, હવે એ પર્સ એનું મારી રિક્ષામાં ભૂલી ગયા. નાગેશ્વર મેં એમને ઉતાર્યા, પછી મેં એક ફેરો સૈનિક સોસાયટીનું કર્યું અને એક ફેરો રહ્યા ચોકડીનું કરી આવ્યો. બાદમાં એક છોકરાએ મને કીધું કે કાકા, પર્સ તમારે રિક્ષામાં પડ્યું છે, તમારું છે? મેં કીધું મારા પેસેન્જરનું છે. એટલે પર્સ મેં લઈ મારી જે સીટ નીચે રિક્ષાના ડ્રાઈવર સીટ નીચે મૂકી અને પછી હું મારા ઘરે જતો રહ્યો. મેં ઘરે જઈને જોયું તો પર્સમાં સોનાના દાગીના રોકડ રકમ આટલું બધી માલ હતું. એટલે મેં એમાં જોયું તો એનું કોઈ એડ્રેસ હતું નહીં અને એડ્રેસ હતું તો ઇંગ્લિશમાં હતું. હું આટલો ભણેલ ન હોવાના કારણે મને કઈ ઉકલું નહીં. એટલે પછી હું બીજે દિવસે સવારના 8 વાગે માધાપર ચોકડી ઉપર આવી બધી રિક્ષા વાળાને મારા નંબર આપેલા કે કોઈ પણ વ્યક્તિ પર્સ ઢૂંઢવા આવે ગોતવા આવે. તમે સામેથી એને શોધવા ગયેલા હતા? હા, સામે આ વ્યક્તિને અહીંયા ઉતારેલા છે તો ત્યાં કદાચ મળી જાય, તમને એ શોધતા હોય. પણ મને એ ખ્યાલ નહોતું કે આ વ્યક્તિ નું જશે. એટલે મેં જે જ્યાં ફેરા કર્યા હતા ત્યાં 2-2 ચક્કર મેં મારેલા. બરોબર, પણ મને કોઈએ પૂછેલું નહીં. એટલે મેં રિક્ષા વાળા નંબર આપેલા આ, એટલે એક રિક્ષા વાળા એ ભાઈ ને નંબર આપેલા, ઢૂંઢતા એને હશે તો એને પૂછેલું અને એ નંબર એને આપેલા. એટલે આ લોકોએ મને ફોન કરેલું કે કાકા, તમારા રિક્ષામાં અમારું પર્સ રહી ગયું છે, જો તમે રિક્ષા વાળો નંબર આપ્યા છે એને અમને નંબર આપ્યો છે. અને મને કે અમે માધાપર ચોકડીએ છે. મેં કીધું સોરી, તમે માધાપર ચોકડીએ ઉભા રહ્યો, હું ત્યાં આવું છું. એટલે હું માધાપર ચોકડી આવ્યો અને એ લોકોને મેં પૂછ્યું, મને ભેગા થયા. એટલે મને કે કાકા, પર્સ અમારું છે. એટલે મેં એને પૂછ્યું કે તમારું પર્સ છે, એમાં તમારો શું માલ છે ખાતરી કરવા માટે? એટલે એ કે મારા પર્સમાં સોનું છે અને રોકડ રકમ છે. તો મેં કીધું રકમ રોકડ છે બરોબર, તો એ કે 500 ની નોટમાં પણ છે ને 2000 ની નોટમાં ને 100 ની નોટમાં છે. મેં કીધું ઓકે, એ તમારું જ છે. એટલે હું મારા ઘરે લઈ ગયો, મારા ઘરે લઈ જઈ અને એ લોકોને મેં મારો એનું પર્સ એને પરત કર્યું. એના પછી એ લોકો એમના ઘરે મને લઈ ગયા. પછી એ લોકો એમના ઘરે લઈ જઈ મારું સ્વાગત કર્યું, જો અભિનંદન પાઠવા. અને તમે અહીંયા રાજકોટમાં કેટલા ટાઈમથી રહો છો? ઘરનું ઘર છે, ભાડે રહો છો? ઘરનું ઘર છે બેન, મારા ભાઈનું ઘર છે. અમે માંગરોળ, જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેખપુર ગામના વતની છીએ. હમણાં 3 મહિનાથી અમે અહીંયા રહેવા આવ્યા છીએ. બરાબર, જો મારે પણ કુદરતની મહેરબાની છે, ખેતીવાડી છે, મારે થોડું ઘણું નારિયેળીનો બગીચો પણ છે. અમારે અલ્લાહની મહેરબાની છે, ખાવા પીવામાં કાંઈ ઘટતું નથી અને અમને કોઈનું મફતનું માલ જોતું નથી. બરાબર, અને અમારા ઇસ્લામ ધર્મ મુતાબિક જો કોઈનો માલ મળે તો એમાં અમારા 5 રૂપિયા સાથે ઉમેરી અને કોઈ પણ માલિક ન થાય તો ધર્મદામાં દેવા જરૂરી પડે, દેવા પડે તો એમાં મારે સામા ઉમરવા પડે. અગર આ મને મળી ગયા તો મારે એમાં કઈ દેવું ન પડ્યું ને એનું માલ એને પરત મેં કરી દીધું. સરસ, તો તમે જ્યારે ઘરે ગયા ત્યારે તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા પત્ની હશે, તમારા બાળકો છે, એમણે શું કીધું? મારી પત્નીએ કીધું, મારી પત્નીએ આ માલ જોતા મારે ઘર પત્ની કે મને કે અત્યારે ને અત્યારે આ માલ દઈ આવો, આટલો બધી માલ છે. તો એ ભાઈ જે ભૂલી ગઈ છે એના પતિ એના એને એને શું કહેતા હશે? એના ઘરમાં અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ છે, હશે કોઈ માથાકૂટ થઈ હશે? તો મેં મારી પત્નીને કીધું કે અત્યારે રાતના 11:30 વાગ્યા છે,
અને કોનો માલ છે એ ક્યાંય ખાતરી કરવી ને કેમ દેવો? અમને આ પસ છે અને કોક ને કહેવા જઈએ કે આ પસ તમારું છે ને કોક કેમ કે આ મારું છે લઈ લે અને મૂળ માલિક ને ન પહોંચે એટલે મેં તો સવારે ખરાઈ કરી અને જે તે માલિક નું હશે એને આપણે પરત કરશું. વેરી નાઇસ. ત્યારે જયારે તમે એમને પર્સ સાથે મારું પરત આપ્યું ત્યારે એમના રિએક્શન કેવા હતા? ઈમાનદારી અને મારી આખરત ન બગડે એના માટે મેં તમને પસ કરેલું છે અને મારે આમાંથી તમારું કશું જોતું નથી એટલે મારી બેબી ને 1000 રૂપિયા આપતા હતા એટલે મેં મના કરી સમજો તો એ 4700 રૂપિયા જેવું ધ્રાડ મારી બેબી ને આપીને વહી આવ્યા છે. બરાબર. દીકરીના લગ્ન થઈ ગયા છે? હા, મારી દીકરીના લગ્ન થઈ ગયા છે. વેરી નાઇસ. અને બાળકો કેટલા છે? મારે બે બા છે અને બે દીકરી છે. મહિનાનો કેટલો ખર્ચો આવતો હશે તમારે રાજકોટ શહેરમાં? તમે રહો છો માંગરોળના, બરાબર? રાજકોટમાં તો ખર્ચો વધારે લાગતો હશે. લાગે છે બેન. તો આમ બધું પૂરું થઈ જાય ખરા? હા, આરામથી પૂરું ખર્ચ થઈ રહ્યા છે. અમે શું છે કે અમારે ખેતીવાડી વાળા છીએ એટલે અનાજ તો વાંચી લઈ આવીએ છીએ. બરાબર. અનાજ અમારા ગામડે થી આવે છે એટલે અમારે કોઈ અનાજ ખરીદવું પડતું નથી. બાકી જે વસ્તુ ખરીદવી પડે અમે રિક્ષા ચલાવીએ છીએ. અમારું શાંતિ થી અમારું ગુજરાન ચલાય. ક્યાં વાત દોસ્ત, આ વાત ઉપર કાકા ચાય પાર્ટી કરશો આપડે અહીંયા બેઠા બેઠા. અમે ચા ની કેટલી પર છીએ અને મારા તરફથી કાકાને હું ચા પીવડાવી રહી છું. અમે બંને અહીંયા બેઠા બેઠા ચા પીવા જઈ રહ્યા છીએ. પણ ખરેખર સેલ્યુટ છે આવા વ્યક્તિને જે રાજકોટનું નામ, રાજકોટનું નાક ગર્વથી ઊંચું કરી રહ્યા છે. લાલચ બહોત બુરી બલા હે. આવું આપણે સાંભળતા હોય, આપણને 50 ની નોટ પણ રસ્તામાં મળી જાય ને તો આમ આજુબાજુ જોઈ હળવેકથી આપણે સરકાવી લેતા હોઈએ. ત્યારે એમની પાસે 70,000 રોકડા હતા, 11 તોલા સોનું હતું, ને છતાંય એમણે એમના વાઇફને હું પણ ધન્યવાદ કહેવા ઈચ્છીશ કે ખરેખર એક પત્નીએ એક બીજી સ્ત્રીનું જે દુઃખ સમજી લીધું. એમણે કહ્યું કે અરે તમે અત્યારે અત્યારે દયો ને ત્યારે એમના હસબન્ડ એમને ખીજાતા હશે, એની સાથે ગુસ્સો કરતા હશે કે આવડી મોટી વસ્તુ તું ક્યાંક ભૂલી આવી. તો ખરેખર થેન્ક યુ સો મચ કાકા. તમે એવા રાજકોટિયન છો જેના માટે અમે નાક ઊંચું કરી અને ગર્વ લઈ રહ્યા છીએ. અમારી નિયત છે કે અમને પણ ખુદા આપશે, મુજે ભી ખુદા દેગા, મેરી નિયત દેખ. ક્યા બાત. થેન્ક યુ સો મચ કાકા. Thank you.